સલામ અલેકુમ વિદ્યાર્થી મિત્રો, વ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ, જે આપણો અત્યારે હાલમાં ચાલી રહ્યો છે. છેલ્લા વિડીયોની અંદર તમે મધ્યકના અને મિશ્ર મધ્યકના દાખલા જોયા. હવેના વિડીયોની અંદર આપણે એક નવી મધ્યક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભારિત મધ્યક. ભારિત મધ્યકનો સંકેત છે એક્સ બાર ડબલ્યુ. યાદ રાખવાનું છે, મિશ્ર મધ્યકનો સંકેત છે એક્સ બાર સી, ભારિત મધ્યકનો છે એક્સ બાર ડબલ્યુ. ભાર એટલે વેઇટ, વેઇટ ઉપરથી ડબલ્યુ શબ્દ યાદ રાખવાનું છે. ખાલી મધ્યકને એક્સ બાર કહીએ છીએ, મિશ્ર મધ્યક એક્સ બાર સી કહીએ છીએ, અને ભારિત મધ્યકને એક્સ બાર ડબલ્યુ કહીએ છીએ. સૌથી પહેલા આપણે ભારિત મધ્યકના સૂત્ર વિશે વાત કરશું કે કઈ રીતે સૂત્ર છે અને પછી કઈ રીતે એમાં દાખલામાં ઇનપુટ થાય છે. સૌથી પહેલો સૂત્ર જે ભારિત મધ્યકનો સૂત્ર છે એક્સ બાર ડબલ્યુ ની સંજ્ઞા છે. સૂત્ર તમારી સ્ક્રીન ઉપર પણ સામે આવે છે અને અહીં પણ સમજાવું છું કે એક્સ બાર ડબલ્યુ, ડબલ્યુ વન એક્સ વન, ડબલ્યુ ટુ એક્સ ટુ, ડબલ્યુ વન ડબલ્યુ ટુ. સૂત્ર આ અનંત છે, મતલબ કે જેટલા ભાર આપેલા હશે ને જેટલા એક્સ આપેલા હશે એ પ્રમાણે છે આની અંદર આપણને વધારો કરતો જવાનો છે. અહીં મેં ઉદાહરણ તરીકે બે લખ્યા છે, ડબલ્યુ વન એક્સ વન, ડબલ્યુ ટુ એક્સ ટુ. જો ત્રણ હશે તો ડબલ્યુ થ્રી એક્સ થ્રી છેદમાં ડબલ્યુ થ્રી પર વધી જશે, એટલે જેટલા ભાર હશે એટલા નીચે આપણે એને રાખવાના છે. એટલે ભારિત મધ્યક એ મિશ્ર મધ્યકથી થોડું અલગ છે. ભારિત મધ્યકની અંદર અતિ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાર છે, ડબલ્યુ એ વધારે મહત્વ ધરાવે છે. ડબલ્યુ છે એક્સ વન સાથે આવે છે, ડબલ્યુ થ્રી થશે તો ડબલ્યુ થ્રી એક્સ થ્રી છેદમાં ડબલ્યુ થ્રી વધી જશે. તો ભારિત મધ્યક ક્યારે શોધો? તો ભારિત મધ્યક એમ કહેવામાં આવે છે કે જ્યારે માહિતીના અવલોકનો આપણને આપેલા હોય તો દરેકનો ભાર એકસરખો નથી હોતો, દરેક અવલોકન એકબીજાથી અલગ ભાર ધરાવે છે, એવી પરિસ્થિતિમાં ભારિત મધ્યક શોધવું પડે. એટલે કે મિશ્ર મધ્યક અને સામાન્ય મધ્યક કામ ના આવે તો તમારી પાસે નયો માપ છે ભારિત મધ્યક, તમે શોધો. તો ભારિત મધ્યકનો ઉપયોગ ક્યારે થશે? ફરીથી એક વખત, જ્યારે માહિતીના અવલોકનો છે એ એક સરખું મહત્વ ધરાવતા નહીં હોય. બીજી વાત, ભારિત મધ્યકથી દાખલો કરવાનો હશે એ તમને રકમની અંદર કહી દેશે કે ભારિત મધ્યકથી કરો, મિશ્ર મધ્યકથી કરો, ખાલી મધ્યક શોધો, ગુણોત્તર મધ્યક શોધો. કારણ કે મધ્યક આવડા બધા ભેગા થશે પછી એને ઓળખવું અલગ થશે. તો તમને સૂચનામાં ઉપર લખેલું હશે કે ભારિત મધ્યકની રીતે દાખલો ગણો. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, સૂત્ર વગર કંઈ પણ નથી. આ ચેપ્ટરની અંદર દરેક રીતમાંથી ઘણા બધા સૂત્ર છે જે આપણે યાદ રાખવા જ પડશે, એના સિવાય આપણે બીજી કોઈ રીતે આ દાખલો ગણી શકશું નહીં. તો આપણને ખાસ ધ્યાન રાખવાનું છે ભારિત મધ્યક માટે આપણે કયા સૂત્ર એપ્લાય કરીએ છીએ. એક્સ બાર સી મિશ્ર મધ્યક, એક્સ બાર ડબલ્યુ ભારિત મધ્યક. ઉદાહરણ નંબર તેર જોઈએ. આપણે ઉદાહરણનો દાખલો અને શોધેલ દાખલો બે જોઈએ છીએ અને એના જેવા જે સેમ નીકળશે તમને હોમવર્કમાં કરવાના રહેશે. ઉદાહરણ નંબર તેરની રકમ તમારી સામે છે. એક વિદ્યાર્થીને થિયરીના પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ, મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા. તે શાળામાં આ પ્રકારની પરીક્ષાઓ 4, 2 અને 1 ભાર આપવામાં આવે. તો ભારિત મધ્યકની રીતે શોધો. જો સ્પષ્ટ લખેલું છે નીચે ભારિત મધ્યકની રીતે શોધો, તો સૌથી પહેલા 4, 2 અને 1 ભાર આપેલું છે. તો તમે જોઈ શકો છો ડબલ્યુ વન ચાર, ડબલ્યુ ટુ બે અને ડબલ્યુ થ્રી એક ભાર આપેલું છે. ભાર ને ડબલ્યુ એ કેવા છે? ચાર બે અને એક લખી. હવે આપેલું છે 35 ગુણ, 15 ગુણ અને 5 બે. તો 35, 15 અને 5, એક્સ વન 35 થશે, એક્સ ટુ 15 થશે, એક્સ થ્રી 5 થશે. એક્સ વન, એક્સ ટુ અને એક્સ થ્રી આપેલા છે, ડબલ્યુ વન ચાર, ડબલ્યુ ટુ અને ડબલ્યુ થ્રી. ભાર સ્પષ્ટ લખેલું છે 4, 2, 1. હવે અહીંયા બે સુધી સૂત્ર છે, પણ ખરેખર કેટલા છે? 1, 2 અને 3. તો સૂત્ર સમજી શકો છો 3 સુધી લાંબો થશે. એક્સ વન 35, એક્સ ટુ 15, એક્સ થ્રી 5. હવે આપણે છે એ સૂત્રનો ઉપયોગ જોઈએ. તો હવે આપણે સૂત્રનો ઉપયોગ જોઈએ. સૂત્રની અંદર આપણે એક્સ બાર ડબલ્યુ મૂક્યું, 3 સુધી છે તો ડબલ્યુ વન એક્સ વન, ડબલ્યુ ટુ એક્સ ટુ, ડબલ્યુ થ્રી એક્સ થ્રી છેદમાં જેટલા ડબલ્યુ હોય, ડબલ્યુ વન, ડબલ્યુ ટુ, ડબલ્યુ થ્રી. હવે કિંમત જોઈ લઈએ. કિંમતની અંદર ડબલ્યુ વન 4, તો અહીં લખવાના 4, એક્સ વન 35 એની બાજુમાં જ, પછી ડબલ્યુ ટુ 2, એક્સ ટુ 15, ડબલ્યુ થ્રી 1, એક્સ થ્રી
पांच तो आवी रीते आपणे डब्ल्यू वन डब्ल्यू टू डब्ल्यू थ्री की किंमत मूकी छेदमां डब्ल्यू वन डब्ल्यू टू डब्ल्यू थ्री चार वत्ता बे वत्ता एक खास आनी अंदर सूत्र जोवानुं छे केटला डब्ल्यू हशे एटला आ सूत्र वधशे मानी लो एक्स एक्स्ट्रा हो तो डब्ल्यू फोर एक्स फोर डब्ल्यू फाइव एक्स फाइव सुधी सूत्र से लांबो थतो जशे तो बराबर आपणे जोई लईए के अहीं सूत्र केवी रीते मूकवामां आवे छे सूत्र बाद पहला W1 छे पछी X1 छे 4 गुणिया 35 2 गुणिया 15 1 गुणिया 5 छेदमां 175 भाग्या 7 तो ईजी छे अहीं अमे डायरेक्ट लख्युं छे 35 चोक करवाना 15 दू करवाना 5 एक करवाना जे जवाब आवे 3 नो सरवाळो 175 छेदमां 7 करवाना એટલે કેટલો આવશે 25 જવાબ આપણો આવશે એટલે ભારિત મધ્યક આપણો કેટલો આવ્યો 25 તો આ રીતે ભારિત મધ્યકનો દાખલો આપણે ગણી શકીએ છીએ તો ખાસ ભારિત મધ્યક એ અવલોકનનું જુદું જુદું મહત્વ દર્શાવે છે બરાબર ખાસ આપણે જોઈ લઈએ દરેક દાખલો છે વિદ્યાર્થી નોટની અંદર ઉતારી લેવાનું છે ફરજિયાત રીતે જેને પણ આંકડા શાસ્ત્ર રાખ્યું છે દરેક નોટની અંદર દાખલા ઉતારેલા જોઈશે એ પ્રમાણે તમને છે એ કામ પણ આપવામાં આવશે તો સૂત્ર લખી આવી રીતે સંકેત લખી અને દાખલો ઉતારી લેવાનો છે દરેક જણ હવે આપણે જોઈએ એના જેવો 3.2 નો બીજો દાખલો 3.2 નો બીજો દાખલો રકમ તમારી સામે છે નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો હવે તમે આની અંદર જોઈ શકો છો કે ખોરાકની વસ્તુ આપેલી છે ચોખા ઘઉં ચાય ખાંડ અને કઠોળ બહાર આપેલું છે 7 10 5 8 અને 2 ભાવનો ટકાવારી ફેરફાર આપેલું છે 134 125 115 97 અને 120 એટલે એટલો સ્પષ્ટ છે કે x કોણ છે w કોણ છે આ w છે 7 10 5 8 2 x 134 125 115 97 અને 120 હવે આ દાખલાને આપણે બીજી રીતે કરશું છે તો ભારિત મધ્યક પણ બીજી રીતે કેમ થાય કારણ કે આમાં 1 2 3 4 5 5 વસ્તુ છે તો આ 5 વખત લખવું પડે w1 x1 w2 x2 w3 x3 w4 x4 પાંચ વખત લખવું પડે એના કરતા એક શોર્ટકટ છે કે ભાઈ 3 હોય તો આવી રીતે તમે કરી શકો છો પણ જો 5 હોય તો એના માટે આપણે શોર્ટકટનો ઉપયોગ કરશું કેવી રીતે તો પહેલા જો સંકેત લખી દેવાના સૂત્રોમાં આવતા તમામ સંકેત તમારી સામે લખેલા છે અથવા આપણને આવડવા જોઈએ કે કેમ લખાય છે x1 134 x2 125 x3 115 97 અને 120 આ જાદુથી નથી આવ્યો રકમની અંદર છે w1 7 10 5 8 અને 2 આ ક્લિયર થઈ ગયું એટલો તમારી પાસે x છે અને w છે હવે આને આપણે બીજી રીતે ગણશું તો આનો ખાના બનાવી દેવાનો પહેલા વસ્તુ ચોખા ઘઉં ચા ખાંડ કઠોળ ટોટલ નો ખાનો બાજુમાં w નો ખાનો બનાવવાનો જેને બહાર કહેવાનો 7 10 5 8 2 સરવાળો કરવાનો કેટલો 32 w નો સરવાળો આપણને જોઈશે હવે આપણને x જે આપેલા છે 134 125 115 97 અને 120 આનો ખાનો બનાવ્યો આનો ખાનો બે ના ખાના બનાવ્યો હવે આપણને આટલી લાંબી રીતે નથી જવું ટૂંકી રીતે કરવું છે તો આની અંદર આપણે x ખાનો બનાવશું જે આપણને કામ આવશે જે ટૂંકી રીતે થશે તેને કહેવાશે w x આ બેનો ગુણાકાર કરી લેવાનો 134 ગુણ્યા 7 125 ગુણ્યા 10 115 ગુણ્યા 5 સત્તાણું ગુણ્યા 8 120 ગુણ્યા 2 આ બધાનો આપણે ગુણાકાર કરીએ છીએ આ બે ડબલ્યુ એક્સ ને ગુણાકાર કર્યા બાદ એનો સરવાળો 37 79 એનો સરવાળો લખી દેવો જોઈ શકો છો આ દાખલો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ અને આ દાખલો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ તો આ રીતે કરવાનું કારણ શું કે આ 3 થી વધારે છે એટલે તમને વધુ મહેનત પડે તો તમે ઊભા લખી નાખો અને બીજી રીતે કરો તો પણ ચાલશે પરીક્ષામાં બંને રીત માન્ય છે આ રીતે કરો તો પણ સાચું આ રીતે કરો તો પણ સાચું લે બટે દાખલા આપણે એટલા માટે લીધા છે કે બે અલગ અલગ રીતે ગણાય છે એક્સ ઉદાહરણમાં આ રીતે છે સોધ્યામાં આ રીતે છે હવે સૂત્ર છે તો એક્સ બાર ડબલ્યુ ભારત મધ્યકનો સિમ્બોલ છે સંકેત બરાબર હવે જો અહીં સૂત્રને આપણે નાનકડું કરી નાખ્યું છે સૂત્રમાં શું કર્યું છે તો સિગ્મા ડબલ્યુ એક્સ છેદમાં ડબલ્યુ આટલો લાંબો લખવાની જગ્યાએ તમે આટલો લખી શકો સિગ્મા ડબલ્યુ એક્સ છેદમાં ડબલ્યુ સિગ્મા ડબલ્યુ એક્સ કેટલો 37 અને સરવાળો 79 અહીંયા મૂકી દીધો સિગ્મા ડબલ્યુ કેટલો તો સરવાળો 32 એક્સ નો આપણને ક્યાં સરવાળો કરવાનો નથી 37
मीन्स 81 छेद 118.09% आपणे भारित मध्ये गावसे ले तमे आ बीत बराबर जोई लो के आ बने दाखला बने रीते पॉसिबल छे बने रीते साचा पड़से तमने जे रीत फावे ए रीते करवानो छे तमे जोई सको छो आ सूत्र ध्याने करसो अथवा ने करसो तो नानो सूत्र लखो छो तो आ x / w बराबर सिग्मा wx / सिग्मा w मोटो लखो छो तो 5 સુધી ગણો જેને એમ થાય છે કે અહીંયા ભૂલ થાય છે તો આવી રીતે કરો 1 2 3 4 5 1 2 3 4 5 તો પટેલ જશે એટલે બે રીતે આપણે કરી શકીએ છીએ બંને રીતે આપણને એક્ઝામ ની અંદર ચાલશે અને બંને રીતે આપણે છે કેટલા માર્ક્સ નું 3 માર્ક્સ ની અંદર આપણે આસાનીથી મેળવી શકશું તો આજના વિડિયો ની અંદર આપણે છે ભારિત મતેક ના બે દાખલા લીધા નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે બીજા દાખલા લઈશું બધાને રિક્વેસ્ટ છે અથવા તો છે વિનંતી છે કે દરેક જણે દાખલા નોટની અંદર આંકડાશાસ્ત્ર નોટ બનાવી ઉતારી લેવાના છે જલ્દી તમને હોમવર્ક આપવામાં આવશે હોમવર્ક પર તમારે નોટની અંદર લખેલું હોવું જોઈએ જે ચેક પર થશે સ્કૂલ છે ત્યારે દરેક વિદ્યાર્થીએ આ જે દાખલા નોટની અંદર ગણી લેવાના છે અસલામ વાલેકુમ